પોતે જો ઈચ્છે તો ત્યારે એ રિટાયરમેન્ટ લેતા નથી હોતા. અને આજે આ સમારોહમાં જે મને ઉપસ્થિત રાખવાની જે તક એમને આપી એ બદલ હું એમનો આભારી છું. નવ તારીખથી માનનીય પોલીસ કમિશનર સાહેબે મને જે સેક્રેટરી તરીકેનો ચાર્જ આપ્યો છે ટ્રાફિક બ્રિગેડની અંદર, ત્યારથી સતત આમ તો છેલ્લા 9 વર્ષથી મેં એમની સાથે સંકળાયેલો છું અને એમની સાથે ઘણી બધી સેવા કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. ઓજસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તરીકેની મારી જે 10 વર્ષની કારકિર્દી હતી તેમાં પણ અવારનવાર પોલીસ ડિપાર્ટમેન્ટના અને કોર્ટના જ્યુડિશિયરીના મેં અનેક વિવિધ કાર્યક્રમો કર્યા, એમાં પણ એમની ઉપસ્થિતિથી મને ઘણું બધું એમના તરફથી જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે, ઘણું જાણવાનું પણ મળ્યું છે અને આજના તારીખે પણ એમની પાસેથી હું ઘણું બધું શીખું છું અને ભવિષ્યમાં પણ શીખવાની અપેક્ષા સાથે અમારા વડોદરા ટ્રાફિક એસોસિએશન ટ્રસ્ટમાં જે ટ્રાફિક બ્રિગેડમાં મને સેક્રેટરી તરીકે મોકલ્યું છે એમાં મેં એમની ગઈકાલે જ હેડ ઓફ ધ વીટીએટી તરીકે મેં એમને નિમણૂક કરી લઈ છે. અને અમારા ઓજસ ફાઉન્ડેશનમાં પણ જે સાયબર ક્રાઇમની એક્ટિવિટીને 10 વર્ષથી અમે લોકો સમગ્ર ગુજરાતની અંદર પ્રવર્તી રહ્યા છે એમાં પણ એમને ઓજસ ફાઉન્ડેશનમાં પણ એડવાઇઝરી મેમ્બર તરીકે એમને મેં સ્થાન આપેલું છે. એટલે રિટાયરમેન્ટ જેવો જે શબ્દ છે એમની માટે છે જ નહીં, ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એક બીજી એક સુવર્ણ તક એમને જે અવસર પ્રાપ્ત થયો છે એમાં પણ હું ભગવાનના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના અભ્યર્થના કરીશ કે એમનું સ્વાસ્થ્ય ખૂબ જ તંદુરસ્તી રહે અને એમના પરિવારજનોની અંદર દિવસે ને દિવસે ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા આજના દિવસે Yeah, man. Yeah, man. Yeah, man. Yeah, man.